objective of today's lecture is to know about captive power plant and to know about energy conversion in diesel power plant. All the power station of a state normally are connected to the grid system. એટલે કોઈ પણ રાજ્યના બધા ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટ એ ગ્રીડ સિસ્ટમ સાથે જોડાયેલ હોય છે. ધીસ પાવર પ્લાન્ટ્સ ફીડ ધેર જનરેટેડ પાવર ઇનટુ ધ ગ્રીડ સિસ્ટમ. એટલે આ બધા પાવર પ્લાન્ટ તેનો ઉત્પન્ન થતો પાવર એ ગ્રીડ સિસ્ટમમાં ફીડ કરે છે. ઓલ ધીસ પ્લાન્ટ્સ એન્ડ ધ ગ્રીડ સિસ્ટમ આર ઓન્ડ બાય ધ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ. આ બધા પાવર પ્લાન્ટ અને ગ્રીડ સિસ્ટમ એ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડની માલિકીના હોય છે. ઇન મેની ઇન્ડસ્ટ્રીઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇઝ યુઝડ ઇન વિચ કન્ટિન્યુએશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર રિક્વાયર મસ્ટ. એટલે ઘણી ઇન્ડસ્ટ્રીમાં એવા પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રિકલ પાવરનું સાતત્ય અતિશય જરૂરી છે. એટલે ઇલેક્ટ્રિકલ પાવર એ સતત મળતો રહે જેના કારણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં કોઈ તકલીફ પડે નહીં. ઇન્ટરપ્શન ઓફ પાવર ઇવન ફોર એ સ્મોલ પીરિયડ કેન નોટ બી ટોલરેટેડ. તેમાં પાવરનું થોડું પણ ભંગાણ એટલે ઇન્ટરપ્શન એ ચલાવી શકાય નહીં. ફોર ધીસ સચ ઇન્ડસ્ટ્રીઝ કેન નોટ રેડી ઓન ધ ગ્રીડ સિસ્ટમ એન્ડ જનરેટ્સ ઇટ્સ ઓન પાવર બાય ઇન્સ્ટોલિંગ ધ પાવર પ્લાન્ટ ઓફ રિક્વાયર કેપેસિટી. એટલે આવા કિસ્સામાં ઇન્ડસ્ટ્રી પોતે ગ્રીડ સિસ્ટમ પર આધારિત રહેવાને બદલે જરૂરી જે પાવર છે એનું ઉત્પાદન એ પોતે કરે છે. એન્ડ સચ પાવર પ્લાન્ટ ઇઝ કોલ્ડ ધ કેપ્ટિવ પાવર પ્લાન્ટ. એટલે ઇન્ડસ્ટ્રી પોતાના માટે જે પાવર ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે તો આવા પાવર પ્લાન્ટને એક કેપ્ટિવ પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે. ધ કેપ્ટિવ પાવર પ્લાન્ટ આર સચ પ્લાન્ટ્સ which operates independent of the grid system and industries makes use of it for their own requirement. એટલે આમ captive power plant છે એ એવા power plant છે જે grid થી સ્વતંત્ર રીતે operate થાય છે અને industry એ પોતાના ઉપયોગ માટે વાપરે છે. And these industries cannot sell this power to other. એટલે આ જે power ઉત્પન્ન કરે છે એ બીજા કોઈને પણ વેચી શકાતો નથી. નોર્મલી ધ ડીઝલ પાવર પ્લાન્ટ ઇઝ યુઝડ એઝ ધ કેપ્ટિવ પાવર પ્લાન્ટ. એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ડીઝલ પાવર પ્લાન્ટનો ઉપયોગ એક કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટે કરવામાં આવે છે. ઇન કો જનરેશન પાવર પ્લાન્ટ જનરેટ્સ ડિફરન્ટ ફોર્મ ઓફ એનર્જી, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક પાવર એન્ડ સ્ટીમ. એટલે ઉદાહરણ તરીકે કો જનરેશન પાવર પ્લાન્ટની અંદર એનર્જીના વિવિધ રૂપ આપણે ઉત્પન્ન કરે છે કે ઇલેક્ટ્રિક પાવર અને સ્ટીમ. ઇન અ પેપર મિલ સ્ટીમ ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ બોઇલર. આપણે પેપર મિલનું ઉદાહરણ લઈએ તો બોઇલરની અંદર એ સ્ટીમ ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ જનરેટેડ બાય રનિંગ ધ ટર્બો ઓલ્ટરનેટર સેટ યુઝિંગ ધ સ્ટીમ પ્રોડ્યુસ્ડ. એટલે આ સ્ટીમની મદદથી ટર્બો જનરેટર મારફત ઇલેક્ટ્રિકલ પાવર ઉત્પન્ન કરવામાં આવે છે. એન્ડ ધ એક્ઝોસ્ટ સ્ટીમ ઇઝ યુઝ્ડ ફોર ધ ડ્રાઇંગ ધ પેપર. એટલે ટર્બાઇનમાંથી બહાર આવતી જે એક્ઝોસ્ટ સ્ટીમનો ઉપયોગ જે છે એ પેપરની સુકવણી કરવા માટે કરવામાં આવે છે. ઇન ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ પાવર જનરેશન ધ પાવર સિસ્ટમ વોઝ ઓફ ધ લિમિટેડ કેપેસિટી. એટલે પાવર સપ્લાય સિસ્ટમના શરૂઆતના તબક્કાની અંદર પાવર સિસ્ટમ એ ઓછી કેપેસિટી વાળી હતી. સો ધેર વોઝ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડીઝલ પ્લાન્ટ્સ એટ ધેટ ટાઈમ. એટલે શરૂઆતના ગાળાની અંદર ડીઝલ પાવર પ્લાન્ટનું મહત્વ હતું. વેન ધેર ઇઝ નો એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ ધેન ડીઝલ પ્લાન્ટ્સ યુઝડ ઇન સમ સ્મોલ સિટીઝ. એટલે શરૂઆતની અંદર ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ ન હતી ત્યારે નાના પાવર સ્ટેશન દ્વારા અમુક નાના શહેરોની અંદર ડીઝલ પાવર પ્લાન્ટનો ઉપયોગ થતો હતો. ડ્યુ ટુ ધેર હાઈ કોસ્ટ ઓફ જનરેશન એન્ડ લિમિટેડ કેપેસિટી ધેર આર નોટ મચ યુઝડ. એટલે જનરેટિંગ કોસ્ટ વધારે હોવાના કારણે
तथा मर्यादित कैपेसिटी ना कारणे डीजल पावर प्लांट जैसे एनो मोटा पाया पर शुरुआत में उपयोग थतो न हतो बट दिस प्लांट्स आर यूज्ड एज स्टैंडबाय पावर प्लांट नर्सरी पावर प्लांट एंड एज कैप्टिव पावर प्लांट इन सम इंडस्ट्रीज એટલે ડીઝલ પાવર પ્લાન્ટનો ઉપયોગ એ સ્ટેન્ડબાય પાવર પ્લાન્ટ તરીકે નર્સરી પાવર પ્લાન્ટ તરીકે તથા કેટલીક ઇન્ડસ્ટ્રીમાં કેપ્ટિવ પાવર પ્લાન્ટ તરીકે કરવામાં આવતો હતો ધ લાઇન ડાયાગ્રામ ઓફ એનર્જી કન્વર્ઝન ઇન ડીઝલ પાવર પ્લાન્ટ ઇઝ શોન ઇન બિલો ફિગર ડીઝલ એન્જિન ઇઝ યુઝ્ડ ઇન ડીઝલ પાવર સ્ટેશન એટલે ડીઝલ પાવર સ્ટેશનની અંદર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે હિયર સી ધેટ ધીસ ઇઝ ધ ડીઝલ એન્જિન ડીઝલ પાવર સ્ટેશન જ્યાં બી આપણે ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યાં ડીઝલ એન્જિન હોવું જરૂરી છે અ કેમિકલ એનર્જી ઇન ડીઝલ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ મિકેનિકલ એનર્જી વેન ડીઝલ ઇઝ બર્ન ઇન ધ ડીઝલ એન્જિન એટલે ડીઝલનું એન્જિનમાં દહન થવાથી ડીઝલની જે રાસાયણિક શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો ડીઝલ જે છે એની અંદર કઈ એનર્જી રહેલી છે કેમિકલ એનર્જી તો એ કોને આપવામાં આવે છે ડીઝલ એન્જિનને તો ડીઝલ એન્જિનને આપવાથી ડીઝલ એન્જિન ચાલુ થાય છે અને ડીઝલ એન્જિનના આઉટપુટમાં આપણને કઈ એનર્જી મળે છે તો મિકેનિકલ એનર્જી મળે છે સો હિયર અલ્ટરનેટર કપલ ટુ ધ ડીઝલ એન્જિન કન્વર્ટ્સ ધ મિકેનિકલ એનર્જી ઇન ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી હિયર સી ધેટ બાય ધ હેલ્પ ઓફ ડીઝલ એન્જિન અલ્ટરનેટર વિલ રનિંગ એન્ડ અલ્ટરનેટર will giving electrical energy એટલે આપણને ઇલેક્ટ્રિસિટી મળશે by the help of this alternator એટલે ડીઝલ એન્જિન સાથે જોડેલ અલ્ટરનેટર દ્વારા યાંત્રિક શક્તિનું એ વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે એ આપણે અહીંયા જાણ્યું તો ડીઝલ એન્જિન જો પાવર પ્લાન્ટ છે એનો આ લાઇન ડાયાગ્રામ આપણે જોયો જેની અંદર ફર્સ્ટ કેમિકલ એનર્જી જે ડીઝલમાં સમાયેલી હતી એના દ્વારા ડીઝલ એન્જિન એ ચાલુ કરવામાં આવે છે ડીઝલ એન્જિન ના આઉટપુટમાં આપણને મિકેનિકલ એનર્જી મળે છે હિયર ડીઝલ એન્જિન એન્ડ અલ્ટરનેટર આર કનેક્ટેડ વિથ મિકેનિકલી કપલિંગ અરે એટલે શાફ્ટ દ્વારા જનરેટ કરવામાં આવે છે અહીંયા અલ્ટરનેટરની જગ્યાએ આપણે જનરેટર પણ લઈ શકીએ છીએ એ પણ સેમ મિકેનિકલ એનર્જીની અંદરથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર આપણને કરી આપશે એટલે કે આઉટપુટની અંદર આપણને ઇલેક્ટ્રિસિટી મળશે same way of here here also the output of alternator we are getting electrical energy and આ electrical energy આપણે grid system સાથે જોડી એનું distribution કરીશું અને એના પછી આપણે utilization okay so this is the line diagram of energy conversion in diesel power plant અને diesel power plant છે જે હમણાં જ આપણે વાત કરી એનો standby power plant તરીકે નર્સરી પાવર પ્લાન્ટ તરીકે અથવા કેટલીક ઇન્ડસ્ટ્રીઝ એ કેપ્ટિવ પાવર પ્લાન્ટ તરીકે એનો ઉપયોગ કરતી હોય છે થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ